नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने प्रकरण नंबर 4 परमाणुनुं बंधारण। विद्यार्थी मित्रों, भाग 3 में आपणे आजे विविध कक्षाओमां एटले के कोषोमां इलेक्ट्रॉन केवी रीते वहेंचाय छे ते आपणे जोवानुं छे। विविध कक्षाओमां इलेक्ट्रॉन केवी रीते वहेंचाय छे ते आपणे आजे जोवानुं छे। तो आपणे विद्यार्थी मित्रों विविध कक्षाओ जोई गया के के एल एम अने एन, जेने आपणे एन बराबर 1 एटले के के, 2 एटले के एल, 3 एटले के एम अने 4 एटले के एन, आ रीते नाम आपेल हतुं। तो परमाणुनी विभिन्न कक्षाओमां जे जुदी जुदी कक्षाओमां इलेक्ट्रॉननी वहेंचणी बोहर अने बरी नामना वैज्ञानिकोए सूचवी हती। हवे आ इलेक्ट्रॉननी वहेंचणी कई रीते करवी, कई रीते थाय छे ते विद्यार्थी मित्रों क्या वैज्ञानिके बोहर अने बरी नामना वैज्ञानिकोए सूचवी हती। जुदा जुदा ऊर्जा स्तरो अथवा तो कोषोमां एटले के जुदी जुदी कक्षाओमां इलेक्ट्रॉननी संख्या दर्शावा माटे नीचे मुजबना नियमो आपणे अनुसरवामां आवे छे। तो आपणे जे इलेक्ट्रॉननी वहेंचणी कई रीते थाय छे तेनी आपणे चर्चा हवे नीचे प्रमाणे करीए। तो पहेलुं आपणे जोईए, कक्षामां हाजर रहेला इलेक्ट्रॉननी महत्तम संख्या 2n² सूत्र द्वारा मेळवामां आवे छे, ज्यां एन बराबर शुं छे, कक्षानो क्रम छे। विद्यार्थी मित्रों आ सूत्र परथी आपणने खबर पड़शे के तेनी अंदर केटला इलेक्ट्रॉन समाशे का हशे 2n² परथी। प्रथम कक्षा होय तो तेमां केटला मेक्सिमम इलेक्ट्रॉन समाशे, तो एन बराबर आपणे 1 मूकीने करी शकीए। बराबर छे विद्यार्थी मित्रों? तो आपणे जोईए हवे કે વિદ્યાર્થી મિત્રો ઊર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે આપણે હોઈ શકે છે। આમ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ આપણે દર્શાવી શકીએ। પ્રથમ કક્ષા આપણે કે અહીં લઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કે બરાબર શું થાય છે? એન બરાબર 1 થાય છે, બરાબર? એટલે કે કેમાં વિદ્યાર્થી મિત્રો ઊર્જા ક્રમ કયો છે? પહેલો। આપણી પાસે સૂત્ર કેવું છે કે કેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? તો એન સ્ક્વેર। હવે એનની કિંમત આપણે અહીંયા કેટલી મૂકીએ? 1। તો વિદ્યાર્થી મિત્રો 2 × 1² = કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 2 × 1² એક જ થાય, એટલે કે 2 × 1 બરાબર કેટલા થાય? અહીં 2 થાય, એટલે કે પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2, એટલે કે કેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2। આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે જો લઈએ n બરાબર 2 એટલે કે બીજી કક્ષા કઈ છે? L। હવે L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? જ્યાં એનની કિંમત આપણે મૂકવાની છે 2। આપણી પાસે સૂત્ર કેવું છે? 2n² તો 2 આપણે લખી દેવાના ગુણ્યા n બરાબર કેટલા? 2, એટલે કે 2નો વર્ગ કરીશું એટલે કેટલા થશે? 2 × 2 = 4 થશે, એટલે 2નો વર્ગ કેટલો થાય? 4 × 4 = 2 = 8, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8। હવે ત્રીજી કક્ષામાં આપણે કરીએ, n = 3 લઈએ, તો 2n² એટલે કે n = 3 છે, એટલે કે 3નો વર્ગ કરીશું, 3નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 9 × 9 = 18। આવી રીતે આપણે 2, 8, 18 અને 32 જે આપણે કહીએ છીએ તે આ સૂત્ર પરથી આપણને ખબર પડે છે કે પ્રથમ કક્ષામાં, દ્વિતીય કક્ષામાં અને તૃતીય અને ચતુર્થ કક્ષામાં કેટલા મેક્સિમમ વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાય છે તે આપણને 2n² પરથી મળે છે। હવે આપણે n = 4 માટે પણ કરી શકીએ, બરાબર છે? આપણી પાસે સૂત્ર છે 2n², બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 2n² માં આપણે કિંમત મૂકીએ 2, 4નો વર્ગ કેટલો થાય? 4 × 16, એટલે 16 × 2 = 32। આ રીતે 2, 8, 18 અને 32 આપણને મળે છે। તો બીજો આપણે નિયમ જોઈએ, સૌથી બહારની કક્ષામાં જે છેલ્લી કક્ષા હોય વિદ્યાર્થી મિત્રો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। સૌથી બાહ્યતમ કક્ષામાં વિદ્યાર્થી મિત્રો 8 જ ઇલેક્ટ્રોન સમાય છે, તમારે યાદ રાખવાનું છે। અને પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય
न जाए। ज्यां सुधी एक कक्षा पूर्ण न थाय तेनी मेक्सिमम इलेक्ट्रॉनिक क्षमता पूर्ण न थाय त्यां सुधी विद्यार्थी मित्रों तेनी बाहरनी कक्षा में इलेक्ट्रॉन जशे नहीं। एटले के तेना पछी स्पष्ट थाय छे के आ कक्षाओ तबक्कावार एटले के स्टेप बाय स्टेप भराय छे। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ 18 તત્વોના પરમાણ્ય બંધારણની યોજનાબંધ રીતે આકૃતિ આપણે જોઈએ। પ્રથમ 18 તત્વો જો આપણે અહીંયા આકૃતિ આપેલ છે આપણને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 એટલે કે હા હિલી બેબો કાના ઓ ફની સોમે એસી ફોસક આ પોકે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે આ જે લાઇનમાં છે એટલે કે તે પરમાણુ ક્રમાંક દર્શાવે છે તેમનો, એટલે કે પરમાણુ ક્રમાંક એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે। હાઇડ્રોજન પહેલા નંબરનું તત્વ છે એટલે કે તેની અંદર એક ઇલેક્ટ્રોન છે, આ તેનું કેન્દ્ર છે અને કેન્દ્રની નજીકની પ્રથમ કક્ષા કહેવાય એટલે કે આ પ્રથમ કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન રહેલો છે। ત્યારબાદ પ્રથમ કક્ષામાં આપણને ખબર છે કે મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમાય છે, બે। પ્રથમ કક્ષામાં કે માં બે સમાય, પછી એલમાં 8 18 અને 32 બરાબર છે। તો પ્રથમ કક્ષામાં મેક્સિમમ બે એટલે કે આ બે કક્ષા બીજી કક્ષા પ્રથમ કક્ષા પૂર્ણ થઈ જાય છે હિલિયમમાં, એટલે કે તે કેવું થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે કારણ કે તેની કક્ષા પૂર્ણ થઈ જાય છે। ત્રીજું છે લિથિયમ, તેની અંદર 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન એટલે પ્રથમ કક્ષામાં વિદ્યાર્થી મિત્રો બે મેક્સિમમ સમાય છે એટલે બે સમાઈ ગયા, પછી વૈધો 1 તેની પછીની કક્ષામાં એટલે કે બીજી કક્ષામાં જાય છે એટલે કે એલમાં જાય છે, ત્યાં હોય છે 1 2 અને 1। બેરેલીયમમાં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 4 હોય છે કારણ કે ચોથા નંબર પર આવે છે, 4 ઇલેક્ટ્રોન આ છે તેનું કેન્દ્ર, કેન્દ્રની આ નજીકની જે કક્ષા છે તેની અંદર બે મેક્સિમમ સમાશે, પછી એના વિધા 2 તે બીજી કક્ષામાં જશે। ત્યારબાદ બોરોન, બોરોનમાં પણ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ તેના પછીની ઇલેક્ટ્રોન ત્યાર પછીની કક્ષામાં કેટલા બાકી રહ્યા, 3 ઇલેક્ટ્રોન છે, 1 2 અને 3 જાય છે। કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે તેની અંદર 6 ઇલેક્ટ્રોન છે, કેન્દ્રની પ્રથમ કક્ષામાં નજીકમાં 2 ઇલેક્ટ્રોન તેની ક્ષમતા છે ભરાઈ જાય છે અને બાકીના રહ્યા 4 1 2 3 અને 4। ત્યારબાદ નાઇટ્રોજનમાં વિદ્યાર્થી મિત્રો કેટલા હોય છે, 7 ઇલેક્ટ્રોન છે, પહેલાં પ્રથમ કક્ષામાં 2 ત્યાર પછી બાકીના 5। ઓક્સિજનમાં પહેલાં 2 ત્યાર પછીના 6। ત્યારબાદ ફ્લોરિનમાં પ્રથમ કક્ષામાં 2 બાકીના 7। પછી આવે છે નિયોન, કે નિયોનમાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે, ત્યાર પછીના બધા 8 ઇલેક્ટ્રોન, એટલે કે આપણે કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, નિષ્ક્રિય, કારણ કે તેની અષ્ટક રચના પૂર્ણ છે એટલે બાહ્યતમ કક્ષા પૂર્ણ છે, નથી આ ઇલેક્ટ્રોન આપતો નથી આ ઇલેક્ટ્રોન લેતો, એટલે તે કેવો છે, નિષ્ક્રિય વાયુ છે। ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે, ત્યાર પછીની કક્ષામાં વિદ્યાર્થી મિત્રો કેટલા, 1 2 3 4 5 6 7 ને 8 કેટલા રહ્યા, 2 ને 8 કેટલા થયા, 10 10 થયા, પછીની ઇલેક્ટ્રોનમાં જે છે પછીની કક્ષામાં તે 1 ઇલેક્ટ્રોન જાય છે, જુઓ બરાબર છે, 2 ને 8 10 ને 1 9 બરાબર છે, એટલે કે તેનો 9 પરમાણુ ક્રમાંક છે। અગિયાર બરાબર છે, એટલે કે 2 ને 8 10 ને 1 11 2 ને 8 10 ને 1 11 એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો છે તેનો 11, 11 ઇલેક્ટ્રોન છે, તે 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી રીતે પ્રથમ કક્ષામાં 2 બીજી કક્ષામાં મેક્સિમમ 8 અને પછી ત્રીજી કક્ષામાં તે જાય છે વિદ્યાર્થી મિત્રો 1 જે બાકી રહ્યું તે। મેગ્નેશિયમમાં આપણે જોઈ લઈએ, મેગ્નેશિયમમાં સેમ એવું થશે, પહેલાં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, પછીના 8 બીજી કક્ષામાં અને ત્રીજી કક્ષામાં બાકીના રહ્યા 2 ઇલેક્ટ્રોન એટલે કે 12 ટોટલ થઈ જાય છે। પ્રથમ કક્ષામાં 2 એલ્યુમિનિયમમાં, પછી બીજી કક્ષામાં 8 ને 2 10 ને બાકી રહ્યા 3 જે છેલ્લી કક્ષામાં 1 2 અને 3 આ રીતે સમાય છે। આવી રીતે વિદ્યાર્થી મિત્રો ક્રમબદ્ધ ઇલેક્ટ્રોનની ગોઠવણી થયા કરે છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના દર્શાવતો આપણે સ્થિર પરમાણુ નમૂનો તૈયાર કરો, પ્રથમ 18 તત્વોના પરમાણુની સંરચના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે તમારે લખવાની છે। વિદ્યાર્થી મિત્રો આ તમારે જ ઘરે દોરીને ઘરે નોટબુકમાં ટ્રાય કરવાની છે, એકદમ ઇઝી છે, તમે આને લખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં પ્રશ્ન આપેલ છે કે કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો, તો કાર્બનની તમે દર્શાવવાનું તો આ કાર્બન
અને સોડિયમ છે તો સોડિયમની ઇલેક્ટ્રોનની ગોઠવણી તમારે આ રીતે દર્શાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ નાના પ્રશ્નોમાં, એક માર્કના પ્રશ્નોમાં તમને આ પૂછી શકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે તમને કાર્બનમાં પૂછ્યું હોય તો કાર્બનની પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન, એટલે કે કે માં બે ઇલેક્ટ્રોન અને એલમાં ચાર ઇલેક્ટ્રોન સમાય છે. જ્યારે સોડિયમમાં પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં એટલે કે એક ઇલેક્ટ્રોન સમાય છે. હવે કોઈપણ પરમાણુના કે અને એલ કોષમાં ઇલેક્ટ્રોન નથી ભરાયેલા તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે? કે અને એલમાં વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ભરાયેલા નથી તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? કુલ 10 ઇલેક્ટ્રોન હશે, કારણ કે કોઈપણ પરમાણુના કે અને એલ કોષના ઇલેક્ટ્રોન નથી ભરાયેલા તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 10 હશે, કારણ કે પ્રથમ કક્ષામાં બે અને બીજી કક્ષામાં આઠ, આઠને બે ટોટલ 10 ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે. આ રીતે તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે સંયોજકતા. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, સંયોજકતા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે તે આપણે જોઈ ગયા. પરંતુ પરમાણુની સૌથી બહારની કક્ષામાં, જે સૌથી બહારની કક્ષા જે છે, આ જે જો આમાં પ્રથમ કક્ષા, પહેલી જ કક્ષા બહારની કક્ષા થઈ ગઈ, આમાં પણ બહારની કક્ષા થઈ ગઈ, આમાં બહારની કક્ષા આ થઈ ગઈ, આ આ આ જે સૌથી છેલ્લી કક્ષા જે છે, જે છેલ્લી કક્ષા જે છે તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? બાહ્યતમ કક્ષા કહીશું. તેને શું કહીશું? બાહ્યતમ કક્ષા કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, પરમાણુની સૌથી બહારની, પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજાતા ઇલેક્ટ્રોન કયા છે? જે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય તે બીજા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે સંયોજાય છે. હવે બોહર અને બરી યોજનાને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા 8 ઇલેક્ટ્રોન સમાય છે. કેટલા? વધુમાં વધુ કેટલા? 8 ઇલેક્ટ્રોન સમાય છે. કેટલા ઇલેક્ટ્રોન સમાય છે વિદ્યાર્થી મિત્રો? 8. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે આપણે જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વોને પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓ સંયોજનની ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે. એટલે બાહ્યતમ કક્ષા જો પૂર્ણ ભરાઈ ગયેલી હોય, આમાં કઈ કઈ છે? આ જો આની બાહ્યતમ કક્ષા પણ પહેલી જ થઈ છે, આ પૂર્ણ ભરાઈ ગયેલી છે એટલે તે નિષ્ક્રિય છે, એટલે કોઈની સાથે સંયોજાતો નથી. હવે નિયોન છે, નિયોનની પણ બાહ્યતમ કક્ષા કેવી છે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ ભરાયેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, કારણ કે બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાય છે એટલે તે પણ સંપૂર્ણ ભરાયેલ છે. આર્ગોનમાં પણ છેલ્લી કક્ષા 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે કે આર્ગોન, નિયોન અને હિલિયમ વિદ્યાર્થી મિત્રો કેવા છે? નિષ્ક્રિય છે, એટલે તેની સંયોજકતા કેટલી છે? શૂન્ય હોય છે, એટલે કે તે કોઈની સાથે સંયોજાતા નથી. તો કેટલાક આપણે તત્વોના નામ અને તેમના પરમાણુના ક્રમાંક અને પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અને તેની સંયોજકતા જોઈએ. ચાલો જોઈએ. સૌથી પહેલા હાઇડ્રોજન આવે છે. હાઇડ્રોજનની સંજ્ઞા કેવી છે? H. તેમાં પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલા તેની અંદર કેટલા હું હોય? ઇલેક્ટ્રોન હોય. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, એટલે કે પરમાણુ ક્રમાંક 1 એટલે પ્રોટોનની સંખ્યા પણ 1 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો જુદી જુદી હોય છે. ન્યુટ્રોનની સંખ્યા તેમાં 0 છે, એટલા માટે ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી થાય છે? 1 પહેલી કક્ષામાં છે, કે એલ એમ એન એટલે જઈ 1. હિલિયમમાં સંજ્ઞા એચી, પરમાણુ ક્રમાંક 2, પ્રોટોનની સંખ્યા પણ 2, પછી ન્યુટ્રોનની સંખ્યા 2 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થશે? 2. પ્રથમ કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે છે આપણને ખબર છે, તેની સંયોજકતા કેટલી છે? 0 છે. બરાબર. હવે લિથિયમ છે, સંયોજકતા કેટલી છે? 1. હાઇડ્રોજનમાં કેટલી છે? 1 અને હિલિયમમાં છે 0. હવે લિથિયમમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 છે, એટલે કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન સંખ્યા 3 છે અને ન્યુટ્રોનની સંખ્યા 4 છે. ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે? પહેલી કક્ષામાં મેક્સિમમ 2 અને બાકી રહ્યો 1 તે આવી જશે અહીંયા, એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, એટલે કે તેની સંયોજકતા કેવી છે? 1. આ રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન શું છે? તેની સંયોજકતા ગણાય
વિદ્યાર્થી મિત્રો, આમ હવે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એક છે એટલે કે તે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે પ્લસ વન થશે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન બે છે એટલે કે તે બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને પ્લસ બે બનાવશે. બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે તે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવશે અને થ્રી પ્લસ બનાવશે. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બન જે છે તેની સંયોજકતા કેટલી છે? ચાર, એટલે કે તે સી પ્લસ ફોર પણ બનાવે છે અને સી ફોર માઇનસ પણ બનાવે છે, એટલે તેની સંયોજકતા પ્લસ ફોર પણ થાય છે અને માઇનસ ફોર પણ થાય છે. આ રીતે તે ચાર ઇલેક્ટ્રોન ગુમાવીને મેળવીને તેની સંયોજકતા કેટલી થાય છે? ચાર. હવે વિદ્યાર્થી મિત્રો, પાંચ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, કેટલા છે? પાંચ ઇલેક્ટ્રોન. હવે આને આઠની નજીક જવા માટે ઇલેક્ટ્રોન મેળવવા સહેલા પડે છે. જો પાંચ ઇલેક્ટ્રોન ગુમાવે તો પાંચ ગુમાવવા પડે અને મેળવવા હોય તો ત્રણ મેળવે, એટલે કે આ ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. કેવા? માઇનસ થ્રી આયન બનાવે છે, એટલે કે તેની સંયોજકતા કેટલી છે? ત્રણ. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે? એન માઇનસ થ્રી. હવે ઓક્સિજન છે તે છ ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા ઇલેક્ટ્રોન મેળવશે તો તેને ઇઝી પડશે, એટલા માટે કે બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે માઇનસ બે બનાવે છે અને તેની સંયોજકતા કેટલી થાય છે? બે. ફ્લોરિનમાં વિદ્યાર્થી મિત્રો, બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે એટલે કે તે એક ઇલેક્ટ્રોન મેળવીને એફ માઇનસ વન બનાવશે, એટલે કે તેની ઇલેક્ટ્રોન રચના એક થાય છે. હવે નિયોન છે તેની અષ્ટક રચના પૂર્ણ છે, બાહ્યતમ કક્ષા ભરાયેલી છે એટલે તેની સંયોજકતા કેવી છે? ઝીરો. આ રીતે ફરીથી એક બે ત્રણ પછી ચાર પછી પાંચ આવી જાય, એટલે કે ત્રણ અને પાંચ આવે છે, છ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે બે સંયોજકતા, સાત એક ઇલેક્ટ્રોન મેળવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવીને તે સંયોજકતા બનાવતા હોય છે. તો આપણે સમજીએ હવે વિદ્યાર્થી મિત્રો કે નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? આઠ ઇલેક્ટ્રોન હોય છે. તેમનો અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય છે, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તત્વના પરમાણુઓને સંયોજવાની ક્ષમતા એટલે કે બીજા કોઈ પણ તત્વો સાથે જોડાવાની ક્ષમતા, એટલે કે સમાન અથવા તો અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય છે. એટલે કે જ્યારે તે વિદ્યાર્થી મિત્રો કોઈ બીજા પરમાણુ કે પોતાના જ પરમાણુ સાથે સંયોજાય છે ત્યારે તેની બાહ્યતમ કક્ષાને કેવી કરે છે? તે પૂર્ણ કરવાની તૈયારી કરે છે, એટલે કે અષ્ટક રચના એટલે કે આઠ ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાની પ્રયત્ન કરતા હોય છે. આવી બાહ્યતમ કક્ષામાં અષ્ટક ધરાવે છે. અષ્ટક એટલે કે આઠ ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાના હોય છે તેમ કહી શકાય છે. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં શું છે? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને તે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તેની અષ્ટક રચના પૂર્ણ કરે છે. જેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા તો આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજકતાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોનમાં જેટલા પણ ઇલેક્ટ્રોનની આપલે થાય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અથવા તો આપલે થાય છે, તો જેટલી સંખ્યામાં આપલે થાય તેટલી તેની સંયોજવાની ક્ષમતા થાય છે, એટલે કે તેની સંયોજકતા તેટલી જ હોય છે, જેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુ તેમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે, તેથી તે દરેક એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેઓની સંયોજકતા કેટલી છે? એક છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તમે કહી શકો છો? મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એટલે તે બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને કેટલા? એમજી પ્લસ ટુ બનાવશે. અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે એટલે કે તે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવીને તે પ્લસ થ્રી બનાવશે, એટલે કે તેની સંયોજકતા કેટલી છે? ત્રણ છે. અનુક્રમે તેની બે અને ત્રણ છે, કારણ કે મેગ્નેશિયમ બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે, એલ્યુમિનિયમ બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા
જુદા પ્રકારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો તેની સંયોજકતા 7 હોય શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, તેથી તેની સંયોજકતા અષ્ટક પૂર્ણ થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે તેથી સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરી નક્કી કરવામાં આવી છે, અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા કેટલી છે? 1. કારણ કે તેણે 1 ઇલેક્ટ્રોન મેળવીને તેની અષ્ટક રચના પૂર્ણ કરી. હવે 1 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની સંયોજકતા થાય છે 1. 2 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો તેની સંયોજકતા થાય છે 2. અને 3 ગુમાવે અથવા તો 3 મેળવે તો તેની સંયોજકતા થાય છે 3. હવે ઓક્સિજન માટે તે જ પ્રમાણે થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો, કે 6 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, જેથી તેઓ 2 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરશે, એટલે કે તેની સંયોજકતા થશે 2. આમ દરેક તત્વો પરમાણુ સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આપણે આગળના કોષ્ટકમાં જોઈ લીધી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સંયોજકતા કક્ષા નક્કી થાય છે. સંયોજકતામાં રહેલા બાહ્યતમ કક્ષામાં રહેલા એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અથવા તો આપ લેથી કોઈપણ તત્વ કે પરમાણુની શું છે વિદ્યાર્થી મિત્રો? સંયોજકતા નક્કી થાય છે. સંયોજકતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે પરમાણુની બીજા પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. સંયોજકતા ક્યાંથી નક્કી થાય છે? કોઈપણ તત્વના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો આપલેથી થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવામાં આવે છે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજકતા દર્શાવી શકીએ છીએ.